હવે આગળ વાત કરીએ તો અંબાજી ખાતે કોંગ્રેસમાં મોટું ભંગાણ. કોંગ્રેસના ગઢ ગણાતા દાતા વિસ્તારમાં 700થી વધુ કોંગ્રેસ કાર્યકરો અગણીઓ ભાજપમાં જોડાયા. ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીની આગેવાનીમાં કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા. દાંતા, હડાદ, પાંસા, બેડા પાણી, સિંબલ પાણીના કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા. અંબાજીની ખાનગી ધર્મશાળામાં કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યા. દાંતા વિસ્તાર એ આદિવાસી વિસ્તાર છે અને કોંગ્રેસનો ગઢ ગણાય છે. આ વિસ્તારમાં વિધાનસભામાં સતત કોંગ્રેસનો જ વિજય થાય છે, પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી પૂર્વે જ લોકોનું મન બદલતા કોંગ્રેસના કર્મઠ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા, જેમાં આદિવાસી, રબારી, પ્રજાપતિ સમાજના લોકો મુખ્ય હતા, સાથે મહિલાઓ પણ જોડાઈ હતી. આ પ્રસંગે ગોવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી સાહેબની વિચારધારા સાથે મોટી સંખ્યામાં આ લોકો જોડાયા છે, એમનું સ્વાગત છે અને નરેન્દ્ર મોદી સાહેબે જે વચનો આપ્યા તે પારી બતાવ્યા છે. ભાજપે દરેક પ્રકારના લોકો માટે યોજનાઓ અમલમાં મૂકી છે અને લોકોને તેનો લાભ મળી રહ્યો છે. અરવિંદ અગ્રવાલ, ચેનેસ ટીવી, અંબાજી. હા જી સાહેબ, આજે માં અંબાજીના ધામમાં ઘણા વર્ષોથી જે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા એમાં બધા જ આગેવાનો અને તમામ સમાજના, અમારા આદિવાસી હોય, રબારી હોય, પ્રજાપતિ હોય, દરબાર હોય, એ બધી જ સમાજના હજારોની સંખ્યામાં આજે કોંગ્રેસ પાર્ટીને રામ રામ કરીને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની વિચારધારામાં બધા જ જોડાયા છે. એમને બધા જ અમે આવકારીએ છીએ અને ગામે ગામથી તમામ લોકો જોડાયા છે, કારણ કે સાચી દિશા, સાચો વિકાસ થઈ રહ્યો છે, લોકો જુએ છે અને એ જોઈને આજે જોડાય છે. નક્કર યોજનાઓ, નક્કર વચનોનું પાલન કરે છે. એમાં રામનું મંદિર હોય, 370 હોય, એવી દરેક ક્ષેત્રે એમણે જે જે વચનો આલ્યા તે પૂરા કર્યા છે. ગરીબોની અંદર પણ તમે જોશો, બજેટના આંકડા જોશો તો તમામ ક્ષેત્રે વધારો જ કર્યો છે અને નવી નવી યોજનાઓ મૂકી છે કે ગરીબી રેખામાંથી ઉપર આવે, એ પણ એકબીજા સુખી સમાજોની હરોળમાં આવે એ જાતના એમણે મકાન હોય, પાણીની યોજના હોય, બાળકોના ભણવાની શિષ્યવૃત્તિ હોય, આ તમામ ક્ષેત્રે વધારો કર્યો છે. મેડિકલ ક્ષેત્રે પણ વધારો કર્યો છે. ગરીબ માણસ જે અમુક રોગો હતા કે જે 2-5 લાખનો ખર્ચો થાય અને ન કરી શકતા, એ ભાવે એમને ઘણા વખત એમના વડીલોને આમાંથી જવું પડતું હતું, એવી રીતે પણ આજે એમણે 10 લાખ સુધીનો આયુષ્યમાન કાર્ડ આપીને એ ગરીબ માણસ પૂરેપૂરી દવા કરાવી શકે, કોઈ પણ માણસ પૈસાના અભાવે એનું દર્દ ન રાખે, એના માટે એમણે યોજના મૂકીને આજે 10 લાખ રૂપિયા આપણે દવાની અંદર કોઈ પણ રોગ હોય તો એ સરકાર આપે છે. એ પણ એક મોટું કાર્ય છે, કારણ કે જે પૈસાવાળા જેને ખબર ન હોય, પરંતુ ગરીબ માટે તો એક મોટી આશીર્વાદરૂપ આ યોજના છે. એવી બાળકો માટે પણ યોજનાઓ છે, માતાઓ માટે યોજનાઓ છે, એમ દરેક ક્ષેત્રે ખેડૂતોને પણ આજે કોઈ પણ બોલ્યા વગર, અરજી પણ કર્યા વગર 12 મહિને 6,000 રૂપિયા એના ખાતામાં સીધે સીધા આવી જાય છે. એ કોઈ પણ માગણી કર્યા વગર એક વખત નક્કી થયું ને દર વર્ષે પૈસા આવી જાય છે. એવી દરેક યોજનાઓ છે, કહેવા બેસો તો કલાકોના કલાક નીકળે એ યોજનાઓની વિચારધારામાં અમે પણ એ આપણે 1 વર્ષ પહેલાં જોડાયા છે. આજે લોકો એમ દરેક ક્ષેત્રે સમગ્ર જિલ્લાની અંદર મોટા પ્રવાહમાં જોડાઈ રહ્યા છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે 5 લાખની લીડથી ઉપર જીતાડવાનો જે સંકલ્પ છે એ પણ આ જો તો પૂરો થશે કે 5 ને પણ 7 લાખે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખા. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે.
હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.